નમસ્કાર વિદ્યાર્થી મિત્રો બુક ચેનલ બળ યુટ્યુબ ચેનલમાં સ્વાગત કરું છું આજે આપણે જોઈએ માર્ચ રોજના મહત્વના પ્રશ્નો કરીએ ગુજરાત સરકારના સોલાર વિલેજ તરીકે ગુજરાતના કયા ગામની પસંદગી કરવામાં આવી છે જોઈએ ગુજરાત સરકાર દ્વારા સોલાર વિલેજ તરીકે આપણા ગુજરાતના કયા ગામની પસંદગી કરવામાં આવી છે તો આપણા થશે મોઢેરા મિત્રો મોઢેરાનું સૂર્ય મંદિર એ પણ ખૂબ જ પ્રખ્યાત છે અને તેના આધારે જ ગુજરાતના મોઢેરાને સોલાર વિલેજ તરીકે પસંદ કરવામાં આવ્યું છે ચલો આગળ જોઈએ તેમાં મોઢેર મહેસાણાના મોઢેરા ગામના પ્રત્યેક ઘરમાં એટલે કે દરેક ઘરમાં સૌર ઉર્જાથી વીજળી પ્ર પ્રજ્વલિત કરવામાં આવશે તે આ એક પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો છે ભારત સરકારે સોલાર વિલેજ પ્રોજેક્ટ તરીકે મોઢેરીની પસંદગી કરી છે આ પ્રોજેક્ટની પ્રપોઝલ ગુજરાત પાવર કોર્પોરેશન દ્વારા મંગાવવામાં આવી હતી ગુજરાત પાવર કોર્પોરેશન એટલે કે જીપીસીએલ નું પૂરું જીપીસીએલનું પૂરું નામ શું થશે ગુજરાત પાવર કોર્પોરેશન લિમિટેડ તેના માટે થઈને મોઢેરીની બાજુ મોઢેરાની બાજુમાં સુડતાલીસ વીઘા જમીન એ જીપીસીએલ ને ફાળવવામાં આવી છે આ પ્રોજેક્ટ માટે કુલ કોસ્ટ કરોડ અંદાજ મૂકવામાં આવ્યો છે ગુજરાત કોસ્ટિકારીઓને ડીજીપી પ્રશંસા મેડલ આપનાર ગુજરાત કેટલામું રાજ્ય બનશે તો અહીંયા કહેવામાં આવ્યું છે કે ગુજરાત પોલીસમાં આપણા ડીજીપી પ્રશંસા મેડલ આપનાર રાજ્ય એ કેટલામાં ક્રમનું બનશે તો નવમાં ક્રમનું આપણું ગુજરાત રાજ્ય બનશે કે જે ડીજીપી પ્રશંસા મેડલ આપશે પોલીસ ફોર્સનું મનોબળ મજબૂત બને અને વધુ કાર્યક્ષમ રીતે પોલીસ અધિકારીઓ ફરજ બજાવે તેવી ઉચ્ચ ભાવના સાથે ડીજીપી કોમન્ડેશન એનાયત કરવામાં આવશે અને એ રીતે ગુજરાત નવમું રાજ્ય બનશે ગુજરાત પોલીસના તમામ વર્ગના અધિકારીઓને સરાહની કામગીરી બદલ ડીજીપી કોમન્ડેશન ડિસ્ક એટલે કે ડીજીપી દ્વારા પ્રશંસા મેડલ એનાયત કરવામાં આવશે જે નિયત માપદંડ રાખવામાં આવ્યા છે તે માપદંડ એટલે જે ધારાધોરણ જે પૂર્ણ કરતા હોય તેવા ગુજરાતના તમામ વિભાગના મળીને કુલ એકસો દસ જેટલા અધિકારીઓને આ મેડલ એપ્રિલ માસમાં ખાખી પહેરવા માંગો છો તો હમણાં જાહેરાત થઈ એ મુજબ અગિયાર હજાર દસ હજાર થી અગિયાર હજાર જેટલી ખાખી વર્તી એટલે કે પોલીસ વિભાગમાં ભરતી આવનાર છે નેક્સ્ટ જોઈએ વિંગ્સ ઇન્ડિયા ટ્વેન્ટી ટ્વેન્ટી Exhibition એક્ઝિબિશન ક્યાં યોજાયું વિંગ્સ ઇન્ડિયા ટ્વેન્ટી ટ્વેન્ટી Exhibition એક્ઝિબિશન હૈદરાબાદ ખાતે યોજાયું વિંગ્સ ઇન્ડિયા 2020 નાગરિક ઉડ્ડયન એટલે કે સિવિલ એવિએશન પ્રદર્શન અને એર શોનો હૈદરાબાદમાં પ્રારંભ થયો કે જે બારથી પંદર માર્ચ બે હજાર વીસ દરમિયાન યોજાયું હતું 12 બારથી ચૌદ માર્ચ સુધી યોજાયું હતું કારણ કે ચૌદ તારીખે તેને અપ કરી લેવામાં આવ્યું હતું તેનું આયોજન કોણે કર્યું હતું તો આયોજન કર્યું હતું ઇન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી અને સિવિલ એવિએશન મિનિસ્ટ્રી તેમજ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા તેને સંયુક્ત રીતે નાગરિક ઉડ્ડયન પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું મુંબઈ સેન્ટ્રલ રેલવે સ્ટેશનનું નામ બદલી કોના નામ પરથી રાખવામાં આવશે જો અહીંયા મુંબઈ સેન્ટ્રલ રેલવે સ્ટેશન છે તેનું નામ હવે ચેન્જ કરવામાં આવશે એને બદલી કાઢવામાં આવશે અને હવે કોના નામ પરથી રાખવામાં આવશે તો નાના શંકર શેઠના નામ પરથી રાખવામાં આવશે મહારાષ્ટ્ર કેબિનેટે મુંબઈ સેન્ટ્રલ રેલવે સ્ટેશનનું નામ હવેથી નાના શંકર શેઠ રાખવાની દરખાસ્તને મંજૂરી આપી દીધી છે એનું બીજું નામ છે જગન્નાથ શંકર શેઠ નાના શેઠને જગન્નાથ શંકર શેઠ પણ ઓળખાય છે તેઓ શિક્ષણવિદ હતા જુઓ એની વિશ્વસનીયતા કેટલી છે લોકોને એમના પર એટલે કે શંકર શેઠ પર કેટલો વિશ્વાસ છે એ આપણને અહીંયાથી જાણવા મળશે અફઘાન અને આરબો બેંકોના બદલે શંકર શેઠ પર વધારે વિશ્વાસ કરતા હતા જુઓ તેના પર લોકોને કેટલો વિશ્વાસ હતો કે અફઘાન અને આરબ લોકો છે એ લોકો બેંકમાં પોતાની થાપણ તો બેંક પર વિશ્વાસ નહોતા કરતા તો વધારે વિશ્વાસ કોના પર કરતા હતા એ આ શેઠ શંકર શેઠ પર વધારે વિશ્વાસ કરતા હતા શંકર શેઠે સર જામશેઠજી જીજીભાઈ સાથે મળીને ભારતીય રેલવે એસોસિએશન શરૂ કર્યું હતું ભારતીય રેલવે એસોસિએશન કોણે શરૂ કર્યું હતું તો શંકર શેઠે કોની સાથે મળીને સર જામશેઠજી જીજીભાઈ સાથે મળીને ભારતીય રેલવે એસોસિએશન શરૂ કર્યું હતું અને શંકર શેઠે બોમ્બે ની પણ સ્થાપના કરી હતી કે જે બોમ્બે પ્રેસિડેન્સીમાં પહેલી પ્રથમ એવી રાજકીય સંસ્થા બની હતી ગ્લોબલ એનિમલ પ્રોટેક્શન ઇન્ડેક્સ બે માં વીસમાં ભારતને કઈ કેટેગરીમાં સ્થાન મળ્યું તો હાલમાં જે ગ્લોબલ એનિમ ગ્લોબલ એનિમલ પ્રોટેક્શન ઇન્ડેક્સ એક ઇન્ડેક્સ બે વીસ રજૂ કરવામાં આવ્યો તેમાં ભારતને સી કેટેગરીમાં સ્થાન મળ્યું તેમાં આપણે ડિટેલમાં જોઈએ ગ્લોબલ એનિમલ પ્રોટેક્શન ઇન્ડેક્સ બે હજાર વીસમાં ભારતને સી કેટેગરીમાં સ્થાન મળ્યું અહીંયા જુઓ સી કેટેગરી એનો મતલબ એ થયો કે જે કેટેગરી વાઇઝ ક્રમ આપવામાં આવ્યો છે તેમાં એથી લઈને જી સુધીના ક્રમ આપવામાં આવ્યો છે એ બી સી ડી ઈ એફ અને જી આ પ્રકારે ક્રમ આપવામાં આવ્યો છે જેમાં ભારતને કયું રેન્ક મળ્યો છે કઈ કેટેગરી મળી છે તો ભારતને સી રેન્ક મળ્યો છે અને એની સાથે સાથે એટલે કે ભારતની સાથે સાથે ન્યૂઝીલેન્ડ મેક્સિકો ફ્રાન્સ અને સ્પેન જેવા દેશોને પણ સી કેટેગરીમાં સ્થાન મળ્યું છે ઇન્ડેક્સ કોને બહાર પાડ્યો છે આ ઇન્ડેક્સ કોણ બહાર પાડે છે તો ઇન્ટરનેશનલ એનિમલ વેલફેર ચેરિટી ઇન્ટરનેશનલ એન એનિમલ વેલફેર ચેરિટી દ્વારા આ ઇન્ડેક્સ બહાર પાડવામાં આવે છે જો અહીંયા આપણે શું કહેવામાં આવ્યું છે કે ભારતમાં પ્રાણીઓની પ્રત્યે જે એનિમલ પ્રોડક્શન ઇન્ડેક્સ એટલે કે ભારતમાં જે પ્રાણીઓ છે તેના પ્રત્યે એને પ્રોડક્શન માટે કઈ રીતનું કાર્યવાહી કરવામાં આવે છે એના પર કેવા કેવા પગલાઓ ભરવામાં આવે છે તે પ્રકારનો જે ઇન્ડેક્સ હતો તે આપણે એમાં સારામાં સારી આપણે કામગીરી કહી શકાય બીકોઝ હજુ આપણે એકદમ સારી ન કહી શકાય બટ સી કેટેગરીમાં છે એ ઈ એફ જી સુધીના છે એમાંથી સી કેટેગરીમાં મળ્યું છે એટલે હજુ જોઈએ એટલું સેફ્ટી મળી નથી અથવા તો એનિમલને પ્રાણીઓને પ્રોટેક્શન એટલું મળ્યું નથી ભારતમાં પ્રાણીઓના રક્ષણ માટે કડક કાયદો છે પરંતુ જો ડેરી પ્રોડક્ટ સાથે જે સંકળાયેલા પ્રાણીઓ છે એવા ડેરી પ્રાણીઓ માટે આવા કોઈ ખાસ પ્રકારના કડક કાયદા હજુ જોઈએ એ પ્રકારના નથી ભારતમાં કયો કાયદો હાલમાં અમલમાં છે તો ધ પ્રિવેન્શન ઓફ એનિમલ ક્રઅલ્ટી એક્ટ નાઇન્ટીન સિક્સટી અમલમાં છે ધ પ્રિવેન્શન ઓફ એનિમલ ક્રોલટી એક્ટ નાઇન્ટીન સિક્સટી અમલમાં છે મિત્રો આ આ કાયદો ખાસ યાદ રાખજો ધ પ્રિવેન્શન ઓફ એનિમલ ક્રોઅલ્ટી એક્ટ નાઇન્ટીન સિક્સટી અમલમાં છે સેન્ટ્રલ આર્મ પોલીસ ફોર્સમાં સંબંધિત મુદ્દાઓ અને મંજૂરી માટે કોની કોની અધ્યક્ષતા વળી બે વિશેષ સમિતિઓની રચના કરવામાં આવી તો અહીંયા બે સમિતિ બનાવવામાં આવી છે વિશેષ સમિતિઓ બે બનાવવામાં આવી છે કે જે સેન્ટ્રલ આર્મા પોલીસ ફોર્સ સાથે સંકળાયેલી છે તો તે કઈ સમિતિ છે તો ગૃહ સચિવ અને બોર્ડર મેનેજમેન્ટ સચિવ ગૃહ સચિવ અને સચિવ બોર્ડર મેનેજમેન્ટ આ બંનેની અધ્યક્ષતામાં સમિતિ રચવામાં આવી છે તેમાં જોઈએ ગૃહ મંત્રાલયે સી આરપીએફ સીઆરપીએફ એટલે કે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સના કામોને ઝડપી બનાવવા માટે બે વિશેષ સમિતિઓની રચના કરી છે જેમાં પ્રથમ સમિતિ છે એ ગૃહ સચિવની અધ્યક્ષતામાં રહેશે જેમાં ગૃહ મંત્રાલય અને સીઆર પીએફ વચ્ચે નિર્ણય લેવાની જે જરૂરિયાત લાગે અથવા તો કોઈ મુદ્દા એવા હોય તેવા મુદ્દાઓમાં સાથે મળીને કામ કરશે અને બીજી સમિતિ કે જેમાં બોર્ડર મેનેજમેન્ટના સચિવ રહેશે તેની અધ્યક્ષતામાં માત્ર ખરીદીની બાબત લગતા કોઈ મુદ્દા હોય ખરીદી કરવા બાબતે તો તેની સાથે સંકળાયેલો આ મુદ્દા રહેશે આ સમિતિઓ આસામ રાઇફલના મુદ્દાઓ પર પણ કાર્યવાહી કરી શકશે જો આસામ રાઇફલ છે એ આસામ રાઇફલ સીઆરપીએફ અંડર અંતર્ગત આવતું નથી સીઆરપીએફના અંડરમાં આવતું નથી આસામ રાઇફલ તો કયા કયા જે દળો છે એ સીઆરપીએફના કંટ્રોલમાં આવે છે એના અંડરમાં આવે છે તો સીઆરપીએસના અંડરમાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ બોર્ડર સિક્યુરિટી ફોર્સ સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ અને ભારત તિબેટ અથવા આપણે જેને ઇન્ડો તિબેટીનો બોર્ડર કહીએ છીએ તે પોલીસ ફોર્સ અને સશસ્ત્ર સીમા બળ આ બધા દળો છે એ સીઆરપીએસના કંટ્રોલમાં અથવા તો એના અંડરમાં આવે છે

તો ઉજ્જલાનો મતલબ થયો એલઈડી બલ્બ અને ઉજ્જવલા હોય તો એનો મતલબ થયો કે એલપીજી રાંધણ ગેસ કે જે બિલો પોવર્ટી લાઈનમાં ના જે વ્યક્તિઓ છે તેમને ફ્રી ઓફ કોસ્ટમાં પ્રધાનમંત્રી દ્વારા ઉજ્જવલા યોજના એક ચલાવવામાં આવી હતી કે જેને આપણે કહીએ છીએ પીએમ ઉજ્જવલા યોજના તે અંતર્ગત સબસિડાઈઝ આ બાટલો આપવામાં આવે છે તેમાં આપણો આન્સર થશે ત્રણ રાજ્યો અને પાંચ કેન્દ્રશાસિત પ્રદેશો મિત્રો સબસીડાઈઝ મતલબ એવો એવો છે કે એક યોજના ચાલે છે ગીવીટઅપ કે જે સપોઝ કે મારી આવક દસ લાખ રૂપિયા કરતા વધારે હોય તો મને સબસિડી મળવા પાત્ર નથી અથવા તો મારી આવક દસ લાખ કરતાં ઓછી છે પરંતુ મારે સબસિડી નથી જોઈતી તો હું એને ગીવઅપ કરી દઈશ હું સબસિડી મેળવીશ નહીં અને એ સબસિડીના જે પૈસા બચશે મારા એ સબસિડીના પૈસાના આધારે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અંતર્ગત બીજા વ્યક્તિઓને આ સિલિન્ડર આપવામાં આવશે એ છે મતલબ છે પીએમ ઉજ્જવલાનો મિત્રો અગેન વાત કરું ઉજ્વલા હોય તો આપણે ગેસ સિલિન્ડર યાદ રાખીશું અને ઉજવાલા હોય તો બલ્બ આપણો અહીંયા થશે ત્રણ રાજ્યો અને પાંચ પ્રદેશો કેરોસીન મુક્ત બન્યા છે હવે એક સમિતિ બનાવવામાં કઈ સમિતિ તો રમેશ બિધુરીના રમેશ બિધુરીના નેતૃત્વ હેઠળની પેટ્રોલિયમ પરની સંસદીય સમિતિના અહેવાલ અનુસાર સપ્ટેમ્બર બે હાજર ઓગણીસમાં સરકારે આઠ કરોડ એલપીજી નો લક્ષ્યાંક પૂર્ણ કર્યો એલપીજી નો લક્ષ્યાંક મતલબ કે પીએમ ઉજ્જવલા યોજના અંતર્ગતના આઠ કરોડ લોકોને એટલે કે આઠ કરોડ એલપીજી સિલિન્ડર ફાળવવાનો એક ટાર્ગેટ મૂક્યો હતો એ અંતર્ગત આ લક્ષ્યાંક પૂરો કરવામાં આવ્યો છે આ લક્ષ્યાંક પૂર્ણ કર્યો હોવા છતાં માત્ર ત્રણ રાજ્યો અને પાંચ કેન્દ્રશાસિત પ્રદેશો જ માત્ર ને માત્ર ત્રણ રાજ્યો અને પાંચ કેન્દ્રશાસિત પ્રદેશો એટલા એટલા દેશો અને પ્રદેશ કેન્દ્રશાસિત પ્રદેશો ત્રણ રાજ્યો અને પાંચ કેન્દ્રશાસિત પ્રદેશો આટલા કેરોસીન મુક્ત બન્યા છે જેમાં ત્રણ રાજ્યોમાં પંજાબ હરિયાણા અને આંધ્રપ્રદેશ છે જ્યારે પાંચ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં દિલ્હી ચંદીગઢ પુડુચેરી નિકોબાર ટાપુ અને દમણ અને દીવ દાદરા નગર હવેલી આ પાંચ કેન્દ્ર શાસિત પ્રદેશો જે કેરોસીન મુક્ત બન્યા છે પીએમ ઉજ્જવલા યોજના ક્યારે શરૂઆત થઈ હતી તો બે હજાર સોળમાં આ યોજના શરૂ કરવામાં આવી હતી ભારતીય પોસ્ટ દ્વારા પ્રથમ ડિજિટલ પાર્સલ લોકર સેવા કયા શહેરમાં શરૂ કરવામાં આવી અહીંયા એવું કહેવામાં આવે છે કે ઇન્ડિયન પોસ્ટ દ્વારા ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટ દ્વારા પ્રથમ ડિજિટલ પાર્સલ લોકર સેવા શરૂ કરવામાં આવી છે ક્યાં શરૂ કરવામાં આવી છે તો કોલકાતા ખાતે શરૂ કરવામાં આવી છે આપ જોઈ શકો છો કે આ કોલકાતા ખાતે પ્રથમ આવી ડિજિટલ પાર્સલ લોકર શરૂ કરવામાં આવી છે પશ્ચિમ બંગાળના કોલકાતાની બે પોસ્ટ ઓફિસમાં ભારતની પ્રથમ એવી ડિજિટલ પાર્સલ લોકર સેવા શરૂ કરાય છે હવે આ સુવિધા હેઠળ જે ગ્રાહકો છે તે જે જે લાભ લેવા ઈચ્છતા હોય તેમને અનુકૂળતા મુજબ પોસ્ટ ઓફિસમાંથી તેમનું પાર્સલ મેળવી શકે કઈ રીતે તો ગ્રાહકને જ્યારે અનુકૂળતા હોય એ પ્રમાણે જરૂરી નથી કે પોસ્ટ ઓફિસ ખુલ્લી હોય ત્યારે અથવા તો એક્ઝામ્પલ તરીકે મારું ઘર કોઈ જે એડ્રેસ પર છે હવે ત્યાં જે પોસ્ટમેન અથવા તો કોઈ કુરિયર આવશે તો એ જગ્યા પર આવશે બટ હું ઈચ્છું છું કે હું ત્યાંથી મારી પોસ્ટ ઓફિસમાંથી જ હું પરચેસ કરી લઈશ અથવા તો પોસ્ટ ઓફિસમાંથી જ હું મેળવી લઈશ તો શું થશે મને જ્યારે અનુકૂળો હશે એ ટાઈમે હું ત્યાં પોસ્ટ ઓફિસ જઈશ અને ડિજિટલ લોકરમાંથી મારું પાર્સલ મેળવી લઈશ હવે અહીંયા આમાં શું થશે કે જે લાભ લેનાર વ્યક્તિ છે અથવા તો ગ્રાહક લાભ લેનાર વ્યક્તિ છે તેના માટે ખાસ પ્રકારનું એક લોકર બનાવવામાં આવશે ખાસ લોકર નંબર આપવામાં આવશે અને આ લોકરમાં જેવું કોઈ પાર્સલ આવશે ઓટીપી આપવામાં આવશે મળશે ઓટીપીમાં ત્યારે એ ઓટીપી પ્રેસ કરી દાખલ કરી અને મારા એકાઉન્ટમાંથી અથવા તો મારું જે લોકર છે એમાંથી હું પાર્સલ મેળવી લઈશ વર્તમાનમાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમની યંગ ગ્લોબલ લીડર્સ બે હજાર વીસની યાદીમાં કેટલા ભારતીયો સામેલ કરવામાં આવે છે વર્લ્ડ ઇકોનોમી ફોરમની યંગ ગ્લોબલ લીડર બે હજાર વીસની યાદીમાં ભારતના પાંચ વ્યક્તિઓને સામેલ કરવામાં આવ્યા છે તેમાં આપણે જોઈએ કયા કયા પાંચ વ્યક્તિઓ છે પાંચ વ્યક્તિઓને સામેલ કરવામાં આવ્યા છે તેમાં વર્લ્ડ ઇકોનોમી ફોરમની તેની યંગ ગ્લોબલ લીડર્સની નવી યાદી બહાર પાડી તેમાં કુલ એકસો પંદર લોકો છે તેમાંથી ભારતના પાંચ લોકો છે કયા કયા પાંચ તો બાઇજુ રવિન્દ્રન ગૌરવ ગુપ્તા સ્વપ્ન મહેરા મુત્રાજા અને તારાસિંહ વાછાણી આ પાંચ વ્યક્તિનો સમાવેશ કરવામાં આવે છે વાય એટલે કે યંગ ગ્લોબલ લીડર્સ એ પાંચ વર્ષના કાર્યક્રમમાં ભાગ લેશે જેમાં શિક્ષણનો અભ્યાસ હોય જૂથ અભિયાનો હોય સહયોગી તક તેમજ સાથીઓના વિશ્વાસની નેટવર્ક સાથે જે પરીક્ષણ થશે અથવા તેના વિચારો છે એને અમલમાં લાવવા આ પ્રકારના પાંચ વર્ષ સુધીનો કાર્યક્રમ અમલમાં રહેશે ઇન્ટરનેશનલ પાય ડે પીઆઈ મતલબ પાય ડે ઇન્ટરનેશનલ પાય ડે કઈ તારીખે મનાવવામાં આવે છે ઇન્ટરનેશનલ પાય ડે મિત્રો આપણે ઘણી વખત આ પ્રકારનું પાય એની સાથે આપણે દાખલાઓ ઘણા બધા ગણી ચૂક્યા છે તો ઇન્ટરનેશનલ પાઇ ડે કઈ તારીખે મનાવવા છે ચૌદ માર્ચ ને ઇન્ટરનેશનલ પાઇ ડે તરીકે મનાવવામાં આવે છે ચૌદ માર્ચ પાઇ ડે પાઇ ડે મિત્રો આપણે ઘણી વખત એક્ઝામમાં ખૂબ જ આપણે આ દાખલાઓ ગણી ચૂક્યા છીએ કેમ ભૂલી શકીએ પાઇ ડે પાઇ નું મૂલ્ય કેટલું થાય છે પાઇ ઘણી વખત આપણે એક્ઝામમાં લખેલું જ હોય છે કાઉન્સ પાઇ બરાબર બાવીસ સપ્તાહમાં ઉસ લેવું અથવા તો આપણે બીજા વેલ્યુ કેટલી લઈએ છીએ પાઇ ની વેલ્યુ ત્રણ પોઈન્ટ ચૌદ ત્રણ આંકડો લખ્યો છે એ આંકડો એની વેલ્યુ થાય છે ઇઝીલી રીતે લઈએ છીએ ચૌદ એટલે આલ્બર્ટ આઇસ્ટનનો જન્મદિવસ ચૌદ માર્ચ જુઓ માર્ચ ચૌદ એ પણ એના આલ્બર્ટ આઇસ્ટનનો જન્મ દિવસ છે અને પાયની વેલ્યુ પણ ત્રણ પોઈન્ટ ચૌદ આપણે લઈએ છીએ ઉજવણી ઓગણીસો માં અમેરિકામાં થઈ હતી અને ત્રણ માર્ચ બે હજાર નવમાં અમેરિકાએ વૈશ્વિક ઠરાવ પસાર કર્યો અને નક્કી કર્યું કે ચૌદ માર્ચને હવેથી પાયડે તરીકે ઉજવવાનું કરીશું પાય ડે એ દર વર્ષે ચૌદ માર્ચના રોજ ઉજવવામાં આવે છે પાયનું મૂલ્ય બાવીસ સપ્તમો અથવા તો ત્રણ પોઈન્ટ ચૌદ આપણે લઈએ છીએ મિત્રો આપણે સૌ વિદ્યાર્થી મિત્રોની એક માંગ હતી અને એ માંગ દરેક રીતે પૂરી કરવામાં અમે ઘણો બધો આપને સહયોગ આપ્યો છે અને આગામી દિવસોમાં હવે એકદમ શોર્ટ ટાઈમમાં વધીને બેથી ત્રણ દિવસમાં અથવા તો લાસ્ટમાં લેસ્ટ ચાર દિવસમાં આપણી બુકબળની મોબાઈલ એપ્લિકેશન ખૂબ જ આપને સારી રીતે મળી શકશે મિત્રો આપણી જે માંગ છે એ માંગને ધ્યાને લઈને અને ઘણી બધી એમાં ખૂબ જ સારી સારી જહેમત ઉઠાવી છે અને અમે ઈચ્છીએ છીએ બુકબળ ઈચ્છે છે કે તમને જે અમારે કન્ટેન્ટ આપવું છે મટીરિયલ્સ આપવું છે તેમાં કોઈ મિસ્ટેક ના હોય કોઈ ભૂલ ના હોય અને સાથે સાથે ડિસેમ્બર મહિનાનું કન્ટેન્ટ પણ આપવું છે એટલા માટે થઈને હાલમાં ડેટા અપલોડ થઈ રહ્યો છે ફાઇનલાઇઝ થઈ રહ્યું છે વધીને ત્રણથી ચાર દિવસમાં તમે ગૂગલ પરથી મોબાઈલ એન્ડ્રોઈડ એપ્લિકેશન ડાઉનલોડ કરી શકશો તો મિત્રો આ હતા ચૌદ માર્ચ બે હજાર વીસના રોજના અતિ મહત્વના પ્રશ્નો તેના વિશે આપણે ચર્ચા કરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ ફોર વોચિંગ બુકબર્સ કરન્ટ એફેર